જિલ્લા કક્ષાની સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ હતી. આ તકે જિલ્લા કલેક્ટર આરજે માકડિયાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આ સાથે હળવદની વિવિધ સારા કોલેજોમાં પણ ધ્વજવંદન કરાયું હતું. સમગ્ર દેશની રાજ્યોમાં વિવિધ જગ્યાએ 73મા સ્વતંત્રતા દિવસની દેશભક્તિના રંગારંગ કાર્યક્રમ થકી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે જિલ્લા કક્ષાની ઉજવણીના ભાગરૂપે હળવદના એપીએમસી ખાતે 73મા સ્વતંત્રતા દિવસની આન બાન અને શાનની સાથે ઉજવણી કરાઈ હતી, જેમાં જુદી જુદી શાળાના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. તો સાથે જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર આરજે માકડિયા દ્વારા તિરંગાને શાન સાથે સલામી ધ્વજવંદન કરાયું હતું. આ તકે મોરબી જિલ્લા પોલીસ વડા ડૉક્ટર કનરરાજ વાઘેલા, ડીડીઓ શ્રી ખટાણા, પીઆઈ આરએમ સોલંકી, મામલતદાર વિકે સોલંકી, હળવદના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા સહિત રાજકીય આગેવાનો તેમજ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહેન્દ્ર મારું સાથે સોમ ભરવાડ, જયશ્રીવી, હળવદ. સ્વતંત્ર દિન પર્વની ઉજવણી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ હળવદ તાલુકામાં એપીએમસી માર્કેટના ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવ્યો હતો. આ પવિત્ર દિવસની ઉજવણીમાં જિલ્લાના તમામ પદાધિકારીઓ, માન્ય ધારાસભ્યશ્રી, માન્ય તાલુકા પંચાયતના સભ્યશ્રી, નગરપાલિકાના સભ્યશ્રી અને જિલ્લા તાલુકા પંચાયતના તમામ સદસ્યશ્રીઓ, જિલ્લા ભાજપ સંગઠનના પણ હોદ્દેદારો અને જિલ્લા મોરબીની ટીમ ના તમામ અધિકારી અને એના કર્મચારી ભાઈઓ બધા ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં હળવદમાંથી, હળવદ તાલુકામાંથી વિદ્યાર્થી મિત્રોએ પણ આ ઉજવણી કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને આ 73મા સ્વતંત્ર દિન ઉજવણીની સાફલ્ય અને સંપૂર્ણ સફળતા સાથે સંપન્ન કરવા માટે પોતાનો કિંમતી સમય આપી અને જોડાયા હતા. ખાસ તો આવા સ્વાતંત્ર્ય પર્વ દિનના ઉજવણી પાછળના એક એ મહત્ત્વનું મહત્ત્વનું ઉમદા કાર્ય એ છે, વિશિષ્ટ હેતુ કે આઝાદીના મૂલ્યો ભાવિ પેઢીમાં એનું સિંચન થાય. આઝાદી પાછળ જે સ્વાતંત્ર્ય સેનાનીઓ, આઝાદીના લડવાઈઓએ જે પોતાના જીવનની આહુતિ આપી છે, એ આહુતિને શાંતિ મળે અને અમર ગાથા એની ગણાય અને નવી પેઢી એના જીવનના મૂલ્યોમાં ઉતારે એવા ઉમદા હેતુથી આજે આપણે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ બહુ ખૂબ જ સારી રીતે સંપન્ન કરેલો છે અને આ બદલ બધાને જિલ્લા વહીવટીતંત્ર વતી